પછી બંનેને પાછળ છોડી અને વાવની જનતાએ માવજી પર પસંદગી ઉતારી છે હવે જોવાનું રહેશે કે શું થવાનું છે પરંતુ સવાલ એ છે કે કોણ વાવમાં વટ પાડવા જઈ રહ્યું છે ગુલાબ ખીલવાનું છે કે પછી કમળ ખીલવાનું છે કે પછી માવજીભાઈ તેમના બેટ ચોક્કા છક્કા આજે લગાવીને વિજેતા બનવાના છે થોડીક ક્ષણોમાં મત ગણતરી શરૂ થવાની છે પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી એમ કરી અને ત્રેવીસ રાઉન્ડ પૂરા થશે અને તમામ અપડેટ કોણ આગળ ચાલી રહ્યું છે કોણ પાછળ આપ અમે ટેલી બતાવી રહ્યા છે ને જેમાં આપ નામની સાથે જોઈ રહ્યા છો કેટલા મતથી આગળ ચાલી રહ્યા છે એ પણ અમે આપને બતાવીશું

તો પાલનપુર સેન્ટર પર મતગણતરી શરૂ થશે અને અત્યારથી જ આપ જોઈ શકો છો જે સ્ટાફ છે મતગણતરી માટેનો તે ત્યાં પહોંચી ગયો છે તો અમારા સહયોગી ગૌતમ ત્યાં પહોંચ્યા છે અને બીજેપી કોંગ્રેસ પાર્ટીના જે છે તે પણ લોકો ત્યાં પહોંચી રહ્યા છે સાથે અત્યારે સ્ટાફ અત્યારે ત્યાં પહોંચી રહ્યો છે સીસીટીવી ની નજર હેઠળ આ મત ગણતરી થતી હોય છે જેથી કોઈ પણ ચૂક નહીં રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે આપણી સાથે ગૌતમ જોડાયેલા છે

રાઉન્ડની અંદર મતગણતરી જે છે તે ચાલવાની છે મહત્વનું સાથે સાથે એ પણ છે કે કુલ ત્રણ લાખ જેટલા મતદારો જે છે તે વાવ વિધાનસભા બેઠકની અંદર છે તે પૈકી સિત્તેર ટકાથી પણ વધારે મતદાન થયું છે અને જે અંતર્ગત વાત કરીએ તો બે લાખ ઓગણીસ હજાર જેટલા મતદારોએ મતદાન જે છે તે કર્યું છે તેમાં એક લાખ વીસ હજાર પુરુષ મતદારોનો સમાવેશ થાય છે એ જ રીતે અઠ્ઠાણું હજારથી પણ વધારે સ્ત્રીઓનો સમા સમાવેશ થાય છે તેવું તેવીસ રાઉન્ડની અંદર મતગણતરી જે છે તે શરૂ થવાની છે આમ જોવા જઈએ તો વાવ વિધાનસભા બેઠકની અંદર

કે મતદાન ભારે થતું હોય છે સિત્તેર ટકાથી ઉપર જ્યારે મતદાન થતું હોય છે ત્યારે દરેક પક્ષ એ વિચારમાં પડી જતો હોય છે કે સારું મતદાન છે તો વોટ મને જ મળ્યા હશે અને જનતા મને ચૂંટીને લાવશે પરંતુ જોવાનું રહેશે કે આ વખતે પરિવર્તન પુનરાવર્તન શું થવાનું છે કે પછી કંઈક એવો નિર્ણય આવશે કે જેનાથી સૌ કોઈ ચોંકી જાય છે કારણ કે આશ્વસ્ત તો બંને પાર્ટી પણ દેખાઈ રહી છે બીજેપી હોય કોંગ્રેસ હોય માવજીભાઈ પણ ઘણા આશ્વસ્ત દેખાઈ રહ્યા છે અપક્ષ ઉમેદવાર પરંતુ જોવાનું રહેશે

હતું કે ગુલાબી ગમછો નાખીને તેઓ ફરતા હતા પ્રચાર કરતા હતા સ્વરૂપજી ઠાકોર અને પણ કારણ કે આજે ભગવાનને પણ નમન કરશે અને નમન કરીને નીકળશે કે હે પ્રભુ એક પ્રાર્થના પણ કરશે કે હે પ્રભુ જે પણ હોય મારા મારી ફેવરમાં આજે થાય પરિણામ આ પરિણામ મારી ફેવરમાં જાય તેવું તે લોકો ઈચ્છતા હશે અને માટે ભગવાનના શરણે પણ જોવા મળશે જ્યારે પ્રચાર દરમિયાન પણ આપે જોયું હશે કે બંને જે ઉમેદવાર છે તેઓ ભગવાનના શરણે પણ ગયા હતા ગાયનું પણ પૂજન કર્યું હતું કારણ કે ગાય માતાને પણ આપણે માતા જ્યારે કહેતા હોઈએ છીએ ત્યારે મુખ્ય આપણે સ્થાન આપતા હોઈએ છીએ આપણા જીવનમાં ત્યારે માતાના પણ આશીર્વાદ લીધા હતા સ્વરૂપજીએ માવજીભાઈનો પણ એક અલગ વટ જોવા મળ્યો હતો કારણ કે તેઓએ બીજેપીથી ટિકિટ માંગી હતી પરંતુ બીજેપીમાંથી તેમને ટિકિટ ન મળ ગામમાં કમળ ખીલવવાની પૂરીપૂરી સો ટકા શ્રદ્ધા છે અમને મતદારોએ જે અમને સમર્થન આપ્યું છે એના આધાર ઉપર કહીએ કે અમે વાવમાં કમળ ખીલે છે પણ આ સંન્યાસ છે આ સંન્યાસ ને શું લાગે છે કારણ કે સિત્તેર ટકા એવરેજ જ્યારે મતદાન વધુ થતું હોય છે ત્યારે બાજી કોંગ્રેસ મારી જતું હોય છે આ પ્રકારની વાત હોય છે ભારતીય જનતા પાર્ટી જ વિજેતા બનવાની છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી બનાવવાના છે મોદી સાહેબ ને ભારતીય જનતા પાર્ટી ને જે વિકાસ છે લોકો એ જોઈ અને મત આપવાના છે એ વિસ્તારમાં પાણી હોય આરોગ્ય હોય શિક્ષણ હોય એ વિકાસ ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર વિજેતા બનશે કોંગ્રેસ દાવો કરે છે કોંગ્રેસ પણ કોઈ સંજોગોમાં ક્યાંય કશું દેખાતું નથી જે મતદારોનો ઉત્સાહ ગામે ગામ ફર્યા છે અને આ વખતે પ્રજાજનો મતદારોનો જે ઉત્સાહ છે ઉત્સાહ એક જ છે કે અમે નરેન્દ્ર મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિકાસ અને વિકાસને લઈને આ અમારા જે નહેરોના પાણી છે ને એ તો બહુ મોટો મુદ્દો છે અમારા માટે ભારતીય જનતા પાર્ટી વિકાસની યાત્રામાં અગ્રેસર છે અને મતદારો ખૂબ ઉત્સાહથી આમને પ્રોત્સાહન આપી રહ્યા છે અને અમને સમર્થન આપી રહ્યા છે બહુ જંગી લીડ થી બધા પાતળી બહુમતી કહે છે પણ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ગામે ગામ ફર્યા છે અને બહુ જંગી લીડ થી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે સિત્તેર ટકા જેટલું મતદાન થયું છે માવજી પટેલ અપક્ષના ઉમેદવાર હતા તે પણ મેદાન હતા લાગે છે કે ભાજપ કોંગ્રેસની આ રમત આખી બગાડી નાખે શરૂઆતમાં એ જીતવા માટેનો દાવો કરતા હતા પણ એ દાવો પોકળ સાબિત થશે કારણ કે લોકો સમજે છે કે ચૂંટણી જ્યાં જીતના પલ્લામાં લોકો જોડાતા હોય છે એ માત્ર ને માત્ર ખેલ બગાડવા માટે આવ્યા હતા પણ બગાડવાનો નથી તમે શું કહેશો જીત માટે કેટલા આશ્વાસ છો અને કોણ જીતે એવું લાગે છે અમારા તો સ્વરૂપજી એમએલએ બની જ ગયા છે તેર તારીખે લોકોએ ચુકાદો આપી દીધો છે આ તો ખાલી ફોર્માલિટી આયા છે બાકી સ્વરૂપજી જીતી ગયા છે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો જે છે તમામ લોકો તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી જીતે છે પરંતુ તેવીસ રાઉન્ડની અંદર આ મતગણતરી જે છે આ તે થવાની છે પહેલા પોસ્ટલ બેલેટથી મતગણતરી થવાની છે ત્યારબાદ ત્રેવીસ ટેબલ રાઉન્ડ ઉપર આ મતગણતરી જે છે તે થવાની છે એટલે કે ઈવીએમથી મતગણતરી થવાની છે સિત્તેર ટકા જેટલું મતદાન થયું છે ત્યારે કોના તરફી કેટલું મતદાન થયું છે તે વિગતવાર માહિતી જે છે તે મતદાર ગણતરી જે છે તેની શરૂઆત થશે ત્યારબાદ મળશે પરંતુ અત્યારે હાલ તમામ લોકો પોતાના પક્ષના પોતાના સમર્થકને જીતાડવા માટે હોય તે પ્રકારની બાબતો જીતનો જે દાવો કરવામાં આવી રહ્યો છે શું જ્ઞાતિ સમીકરણના આધારે જ આ જીતનો દાવો થઈ રહ્યો છે કારણ કે ઠાકોર ચૌધરી સમાજનું પ્રભુત્વ આ સીટ પર વધારે છે પરંતુ અન્ય સમાજોને પણ અવગણવા ન જોઈએ ચોક્કસ તમામ આ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હતા તમામનું કેવું છે કે ભારતીય જનતા પાર્ટી જીતશે એક તરફ આમ જોવા જઈએ તો ઠાકોર મતદારો પ્રભુત્વવાળી બેઠક જે છે તે રહી છે અને ભારતીય જનતા પાર્ટી એ

માનો છો એક વખત તો હાર થઈ છે મેન ચૂંટણી વખતે હાર થઈ છે આ તો પેટા ચૂંટણી છે અને પેટા ચૂંટણીમાં પણ આપ જીતનો દાવો કરી રહ્યા છો આમ જોવા જઈએ તો બંને જણાએ ભાજપ હોય કોંગ્રેસ હોય કે અપક્ષ હોય સભાઓ ગજવી છે ગ્રામ્ય લોકોમાં તમે અમને સમર્થન જે છે તે સરખું મળતું હતું પરંતુ મતદાન ખુલશે ત્યારબાદ ખબર પડશે કે શું થશે પરંતુ શું માનો છો જીત નિશ્ચિત છે કારણ કે વાવ વિધાનસભામાં અનેક વખત અપક્ષોના પ્રયોગો થયા છે ક્યારેય અપક્ષો ફાવ્યા નથી

ચોક્કસથી અત્યારે હાલ તો ભારતીય જનતા પાર્ટી જંગી મહુમતી જીતશે તે પ્રકારનો આશાવાદ જે છે તમામ જે એજન્ટો મતગણતરી માટે આવ્યા છે તેઓ સેવી રહ્યા છે પરંતુ પાતળી સરસાઈથી જીતે તે પ્રકારની વાત જે છે તે સૌ કોઈના મુખેથી ચર્ચાઈ રહી છે આમ જોવા જઈએ તો બે લાખ ઓગણીસ હજાર જેટલા મતદારોએ મતદાન કર્યું છે સિત્તેર ટકાથી પણ વધારે મતદાન કર્યું છે આ આમ ગણતરી પ્રમાણે જોઈએ જ્ઞાતિવાદી ફેક્ટર તરીકે જોઈએ તો ઠાકોર વર્ષિસ ચૌધરી ની લડાઈ જે છે તે પણ જોવા મળી હતી હવે જોવાનું એ રહે છે કે કોણ મેદાન મારે છે ભાજપ મારે છે કે કોંગ્રેસ મારે છે તે સૌ કોઈની નજર જે છે તે મને છે પરંતુ તેવીસ રાઉન્ડ જે છે તે મતગણતરીના થવાના છે ને તેવીસ રાઉન્ડ બાદ ખબર કોણ આગળ કોણ પાછળ અને કોણ જીતે છે અચ્છા કોંગ્રેસ કોંગ્રેસના જે સમર્થકો છે એ ક્યાંય દેખાય કારણ કે બીજેપીના સમર્થકો તો અત્યારથી આવી ગયા છે ગૌતમ ચોક્કસથી હું ફરી એકવાર આ જે કાઉન્ટિંગ સ્ટેશન જે છે તેના દ્રશ્યો બતાવીશ કે હાલ તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો જે છે તે હારબંધ રીતે જોવા મળી રહ્યા છે હજુ સુધી કોંગ્રેસના એજન્ટો જે છે આ તે જોવા નથી મળ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે જે ચોક્કસથી જોવા મળી રહ્યા છે ને તેઓનો એક અનેરો ઉત્સાહ જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો જીતનો વિશ્વાસ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે ટૂંક સમયની અંદર ગણતરીની શરૂઆત થશે ત્યારબાદ વિધિવત રીતે ગણતરી જે છે આ તેનો પ્રારંભ જે છે તે થવાનો છે અને ત્યારબાદ ખબર પડશે કે કોનું પલ્લું ભારે છે પરંતુ ગણતરી શરૂ થાય તે પહેલા જ પોસ્ટલ બેલેટથી આ ગણતરી જે છે તે શરૂઆત થવાની છે અંદર પોસ્ટલ બેલેટની ગણતરી થવાની છે અને ત્યારબાદ ઈવીએમ દ્વારા આ ગણતરી જે છે તે યોજાવાની છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો તો કે સઘન ચેકિંગ જે છે તમામ એજન્ટોનું કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ કાઉન્ટિંગ સ્ટેશનની અંદર તેમને તમામને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તમામ પોતપોતાના જે ડોક્યુમેન્ટ લઈ અને હાજર હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ ગવર્મેન્ટ એન્જિનિંગ કોલેજ જે પાલનપુર ખાતે આવેલી છે જગાણા ગામ ખાતે આવેલી છે અને ત્યાં આ મધ ગણતરી જે છે તે યોજાવવાની છે તે હાલ એક બાદ એક એજન્ટો જે છે તે આવી રહ્યા છે પોતાનું સ્થાન લઈ રહ્યા છે અને ત્યારબાદ હવે તૂક સમયની અંદર ગણતરી જે છે આ તેનો પ્રારંભ થવાનો છે જી બિલકુલ તો ગણતરીનો પ્રારંભ થશે અને ન્યૂઝ એટીન ગુજરાતી પર આપ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જોઈ શકશો આ સાથે ગણતરી પહેલા સંભવિત પરિણામ પર પણ એક નજર નાખીશું ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ બંને પર આપ જોઈ શકશો લાઈવ રુઝાન અને ત્યારબાદ પરિણામ સવાલ હવે એ છે કે ગણતરી પહેલા સંભવિત પરિણામ અમે આ આંકડા કેવી રીતે કાઢ્યા છે કઈ જે તાલુકા જિલ્લા પંચાયતો હોય છે ત્યાં શું પ્રકારની કયા પ્રકારની પરિસ્થિતિ છે એ સૌથી જિલ્લા શું થઈ શકે છે છે ત્યાં કયા સમીકરણો કામ કરી રહ્યા તે જણાવીએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીંયા કાંટાની ટક્કર છે એટલે મતદારો વહેંચાયેલા છે એવું કહી શકાય આ સાથે જે ઢીમા જિલ્લા પંચાયત છે ત્યાં માવજી પટેલ કે કોંગ્રેસને પાતળી

માવજી પટેલ અને કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે આ સાથે જ મોરવાડા જિલ્લા પંચાયતની વાત કરીએ તો અહીંયા પણ કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે સનવા જિલ્લા પંચાયતમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે અને ભાભર નગરપાલિકામાં પણ ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે સૌથી અગત્યનો છેલ્લો પોઈન્ટ છે અને તે છે મીઠા જિલ્લા પંચાયત જ્યાં ઠાકોર મતદાર છે છે હવે તેના પર જ પરિણામનો આધાર કારણ બીજેપી ના ઉમેદવાર છે એ ઠાકોર સમાજમાંથી આવે છે ત્યારે જોવાનું રહેશે હવે વાત કરીશું તાલુકા નગરપાલિકા પ્રમાણે શું થઈ શકે છે તો વાવ તાલુકો જ્યાં આઠ હજાર મતની કોંગ્રેસ ને લીડ સંભાવના અહીંયા જોવા મળી રહી છે એટલે કે વાવમાં કોંગ્રેસનો દબદબો છે એ વાત અહીંયા સાબિત કરે છે કારણ કે અહીંયાથી એમને લીડ મળી શકે છે હવે સુઈગામ તાલુકાની વાત કરીએ તો બે મતની કોંગ્રેસને અહીંયા લીડ મળી શકે છે તેવું કહી શકાય ભાભર નગરપાલિકામાં બે હજાર આઠસો મતની ભાજપને લીડ મળે તેવી સંભાવના છે અને ભાભર તાલુકાની વાત કરીએ તો નવ મતની ભાજપને લીડ મળે તે પ્રકારની સંભાવનાઓ છે તો આ પ્રકારના ગણિત કંઈક બેસાડવામાં આવી રહ્યા છે ત્યાંની જનતા અને કયો મૂડ છે એ પ્રકારે આ સ્થિતિ અત્યારે બેસી રહી છે અને આ સ્થિતિને જોતા અત્યારે એવું લાગે છે કે કદાચ માવજી પટેલ આ લોકો પર એટલે કે બીજેપી અને કોંગ્રેસ પર ભારે પડી શકે છે કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે પરંતુ કાઉન્ટિંગ સેન્ટર પર બીજેપીના સમર્થકો તેઓ દાવો કરી રહ્યા છે પરંતુ જીત તો જનતા જનાર્દનના હાથમાં હતી એટલે કે જીત આપવી કે ન આપવી કોને આપવી એ તો જનતા નક્કી કરશે અને જનતાએ એ ફેસલો આપી દીધો છે બસ હવે ઈવીએમ ખુલે પહેલા

પાતળી સરસાઈ હતી વધારે મતોની થી તેમને હાર નથી મળી પંદર એક હજાર મતની આસપાસ જ તેઓ આ હાર્યા હતા માટે સ્વરૂપજીને આ વખતે છે કે કદાચ મારી કિસ્મત ખુલી શકે છે બીજેપીના જે સમર્થકો છે તેઓ પણ અત્યારે એ જ કહી રહ્યા છે કે ગમે તે હોય નિર્ણય તો આપી દીધો તેરમી તારીખે એ નિર્ણય આવી ગયો છે બસ આજ તો ઔપચારિકતા બસ બાકી રહી છે એટલે આટલો જો કોન્ફિડન્સ હોય બીજેપીના સમર્થકોમાં તો પછી સમજી શકો છો કે સ્વરૂપજી ને કેટલો કોન્ફિડન્સ હશે તો થોડીક જ વારમાં મતગણતરી શરૂ થશે અને આ રીતે ટેલી પણ આપણે જોવા મળશે ટીવી સ્ક્રીન પર

કોણ આમાં બાજી મારી જાય છે તે રહેશે કારણ કારણ કે વાવ બેઠક જ્ઞાની બેને પણ કહ્યું હતું કે ભાઈ આ ખેતર છે લણવા આપ્યું છે જોવાનું રહેશે કે ખેતી કોણ સારી કરી જાય છે કારણ કે ગુજરાતમાં આપણે જોયું છે કે મગફળીના ક્યાં કોઈને ભાવ નથી મળી રહ્યા કોઈકને સારા ભાવ પણ મળી રહ્યા છે તો ક્યાંક ખુશી ક્યાંક ગમ છે અહીંયા ખેતર લણીને કોણ સારા ભાવ મેળવે છે તે જોવાનું રહેશે તો બસ થોડી જ વારમાં શરૂ થશે વાવની મત ગણતરી વાવના પરિણામો પર સૌથી પહેલા આપને જોવા મળશે ન્યૂઝ એટીન ગુજરાતી પર સ્વરૂપજી ગુલાબસિંહ માવજી પટેલ મેદાને છે અને મેદાન કોણ મારી જાય છે સૌથી પહેલા સૌની નજર છે અને આ સાથે ગૌતમ આપણી સાથે જોડાયેલા છે ને ગૌતમ પાસે ઈશુ ગૌતમ પાસેથી પણ અપડેટ મેળવીશું જી ગૌતમ બસ હવે થોડીક જ ગણતરીની જ મિનિટો બાકી રહી છે ગણતરીની મિનિટો બાકી રહી છે ને ત્યારબાદ મતગણતરી જે છે તેની શરૂઆત થવાની છે તમામ એજન્ટો જે છે તે આવી રહ્યા છે અને પોતાનું સ્થાન લઈ રહ્યા છે જેવા મતગણતરીની શરૂઆત થશે ત્યારે પોસ્ટલ બેલેટથી ગણતરી શરૂ થશે ત્યારબાદ તેવીસ રાઉન્ડની અંદર આ મતગણતરી જે છે તે યોજાવાની છે પરંતુ તે પૂર્વે જે જૂના જે સમીકરણો જોઈએ જૂના આંકડા જોઈએ આ બેઠકના તો બે હજાર બારની વાત કરીએ સૌ પ્રથમ તો તેમાં સિત્યોતેર ટકા જેટલું મતદાન જે છે તે આ બેઠકની અંદર થયું હતું ને તેમાં કોંગ્રેસ જે છે ભારતીય જનતા પાર્ટી જે છે તે મેદાન માર્યું કે બે હાજર બાર ની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી પરંતુ તે જ વસ્તુ બે હાજર સત્તર ની વાત કરીએ તો એસી ટકા જેટલું મતદાન થયું હતું અને તેમાં કોંગ્રેસે મેદાન માર્યું હતું ત્યારબાદ બે હાજર બાવીસ ની ચૂંટણી આવી

સ્વરૂપજી આપણી સાથે જોડાઈ રહ્યા છે કિશોર આપણી સાથે છે ને તેમની સાથે બીજેપીના ના ઉમેદવાર જી કિશોર સંધ્યા આપણે જણાવી દઉં કે અત્યારે આજે જંગ છે અને સૌરુભજી જે છે તે હનુમાન દાદાના દર્શન કરીને કેન્દ્ર પર જવાના છે અત્યારે આપણી સાથે છે ભાજપના ઉમેદવાર ઠાકોર કેટલો જીતનો વિશ્વાસ છે સૌરુભજી સો સો ટકા વિશ્વાસ છે જ્યારે પાતેશ્વર મહાદેવના દર્શન કરી અને એમના આશીર્વાદ મળતા હોય ત્યારે સો ટકા વિશ્વાસ છે ત્રિપાંખીયો જંગ હતો કઈ રીતે આ ચૂંટણી આપે જોઈ હતી અધારે આલમનો એક જ નારો હતો કે આ વખતે કમળ 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 મોદી સાહેબના વિકાસને આગળ વધાવવા માટે અધારે આલમે ખૂબ મહેનત કરી અને દૂધ સુધી જાય અને કમળને વોટ આપી અને બહુ જંગી મતોથી જીતાડવા માટે ખૂબ મહેનત કરી કયા એવા મુદ્દાઓ રહ્યા જેના આધારે આપ જીતનો જે દાવો કરી રહ્યા છો અમારા મુદ્દા જ્યાં કમાન એરિયામાં આવતો સિંચાઈનું પાણી ત્યાં નથી પહોંચ્યું ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરીશું આરોગ્ય માટે પણ પ્રયત્ન કરીશું રોડ રસ્તા માટે પણ પ્રયત્ન કરીશું અને જ્યાં રોજગારીની જે ખામી છે રોજગારી માટે પણ જે આઈડી છે લાવવાનો પ્રયત્ન કરી અને લોકોના જે નાના મોટા કામો છે એ કામોમાં સંપૂર્ણપણે પ્રયત્ન કરી મદદરૂપ થઈ અને પૂર્ણ શકીએ બે હજાર બાવીસમાં થોડા મતો માટે આપ ગેરીબેન સામે રહી ગયા હતા અને જે કમી હતી તે આ વખતે પૂરી થઈ ગઈ છે હા સો ટકા બે હજાર બાવીસની અંદર અમે એકદમ નવા પડ્યા હતા ત્યારે દરેક કાર્યકર્તા સુધી પહોંચી ના શક્યા મતદારો સુધી પહોંચી ના શક્યા ત્યાં થોડા મતોથી હારનો સામનો કરવો પડ્યો પણ તે ત્યાંથી કરીને આજ દિન સુધી લોકો વચી રહ્યો છું લોકોના નાના મોટા કામોમાં સુખ સુખ દુઃખમાં પણ સાથ આપ્યો છે અને પ્રસંગોમાં પણ સાથ આપ્યો છે પ્રસંગોમાં પણ હાજરી આપી છે એટલે આ વખતે લોકો પણ મને સારી રીતે ઓળખે છે મારા ભોળા ચહેરાને સારી રીતે ઓળખી અને લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે લોકોનો અપાર આશીર્વાદ મળી રહ્યા છે લોકોના આશીર્વાદ થકી આ વખતે બહુ જંગી મતોથી અમર જીતશે બ્યાસી હજાર કરતા પણ વધુ મતો જે છે તે વાવ વિધાનસભા બેઠક પર છે આપ ઠાકોર ઉમેદવાર છો અલ્પેશભાઈ પણ બહુ મહેનત કરી હતી શું લાગે છે ઠાકોર કઈ બાજુ રહેશે અને શું ઠાકોરોના મતોથી આપ જીતી રહ્યા છો ઠાકોર સમાજ હું પણ ઠાકોર સમાજમાંથી આવું છું અને ઠાકોર સમાજને પણ વિકાસની જરૂર છે આ વખતે ઠાકોર સમાજે પણ નિર્ણય લીધો છે કે આ વખતે મોદી સાહેબના હાથ મજબૂત કરવા મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે ઠાકોર સમાજ પણ એક થઈ અને ભાજપને કમળને વોટ આપી અને આ વિકાસને આગળ વધારવા માટે સાથ સહકારમાં પૂરેપૂરા સો સો ટકા કર્યા છે અને અમને અઢારે આલમનો ભરોસો છે અઢારે આલમે સાહ સહકાર આપ્યો છે અને અઢારે આલમ થકી આજે કમળ છે અને મોદી સાહેબના હાથ મજબૂત કરશે માવજીભાઈ પટેલ જે છે છેલ્લી ઘડીએ ઉમેદવારી નોંધાવી હતી માવજીભાઈ પટેલ જે આપને નુકસાન કરાવે છે કે ફાયદો કરાવશે નહીં અહીંની જનતા જો અઢારે આલમ વિકાસ ને વરેલી છે અને જે માવજીભાઈ જે સમાજમાંથી આવે છે એ સમાજ પણ ભારતીય જનતા પાર્ટીને વરેલો છે એટલે ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ હોય એ ક્યારે ક્યારે ભૂલ ના કરે એમણે પણ ખૂબ જ આશીર્વાદ આપ્યા ખૂબ જ કમળને વોટ આપ્યા છે અને સો ટકા કમળને જીતાડવા માટે પ્રયત્નો કર્યા છે અને સો ટકા કમળ જીતશે સરોજી કેટલા મતોથી આપ જીતી રહ્યા છો બહુ જંગી લીડ આવશે ટૂંક જ સમયમાં તમને પણ ખબર પડી જશે અને બહુ જંગી મતોથી લીડ આવશે અને જંગી મતોથી કમળ જીતશે એ પૂરી પૂરી આશા છે કયા એવા કામો છે જે હજી સુધી બાકી રહી ગયા છે બે ટ્રમ્પની બેન જીતી રહ્યા હતા અને હવે આપ જો જીતો છો તો કયા એવા કામોને મહત્વ આપશો છેલ્લા સાત વર્ષથી ભાજપનું વિધાનસભાની અંદર શાસન ન હોવાના કારણે જેવા એવા કામો થયા નથી એ કામોને ચાલુ સરકારમાં બેસી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેસી અને નાના મોટા કામો સંપૂર્ણપણે અમે જે બાકી રહ્યા છે એ પૂર્ણ કરવા પૂરેપૂરો પ્રયત્ન કરી અને પૂર્ણ કરીશું તો સૌરુભજી જો આપ જીતો છો તો જીતનો વરઘોડો ક્યાંથી ક્યાં સુધી નીકળશે તો જીત તો પાકી જ છે જ્યારે પાતેશ્વર મહાદેવના આશીર્વાદ મળતા હોય અને અઢારે આલમના જ્યારે આશીર્વાદ હોય ત્યારે જીત પાકી જ હોય જીત નિશ્ચિત છે અને જીતનો વરઘોડો અઢારે આલમ સાથે મળી અને અમારા કાર્યાલય ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી શરૂ થશે ત્યારે આજે શનિવાર છે હનુમાનજી ગેળા હનુમાનજીના દર્શન કરી ત્યાંથી તણર ભગવાનના ધીમા દર્શન કરી લોણશીલા પણ ત્યાં હનુમાનજી મહારાજ બેઠા છે એમના પણ દર્શન કરી અને વાવર થઈ અને ગામડે દિયોગ જઈ અમારું રેલી પૂરી થશે કયા એવા વાયદાઓ તમે કર્યા છે જે આપ જીત્યા પછી પૂર્ણ કરશો મેં પહેલા કીધું તમને કે પહેલા તો ખેડૂતોને સિંચાઈના પાણી જ્યાં નથી મળ્યા એના માટે પૂરેપૂરે પ્રયત્ન કરશું જે રોડ રસ્તા બાકી છે ત્યાં પણ પૂરા પ્રયત્ન કરશું આરોગ્ય માટે પણ પૂરા પ્રયત્ન કરશું અને રોજગારી માટે રોજગારી નથી મળતી આ વિસ્તારની અંદર રોજગારી માટે પણ પૂરેપૂરા પ્રયત્ન કરીશું જે જિલ્લા પંચાયતની જે સીટો છે એમાંથી કઈ એવી સીટ જે મહત્વની છે આપણા માટે કે જ્યાંથી સૌરભજી અઢારે આલમના મોટા આશીર્વાદ મળી રહ્યા છે એટલે અઢારે આઠે આઠ જિલ્લા પંચાયતની અંદર મોટા પ્રમાણમાં અમને આશીર્વાદ મળી અને કમળને જીતાડવા માટે પૂરેપૂરા પ્રયત્ન કર્યા છે અને મળશે છેલ્લો પ્રશ્ન જીતનો કેટલો વિશ્વાસ સમર્થકોને શું કહેવા માંગુ છો સમર્થકોને એડવાન્સમાં માંગુ છું આ જીત અઢારે જીત હશે અને અઢારે આલમે જે આશીર્વાદ આપ્યા છે એટલે અઢારે આલમનો જશ છે અઢારે આલમ નો અઢારે હતા સ્વરૂપજી તેમનું કહેવું છે કે જીત એ મારી નહીં હોય પરંતુ અઢારે આલમની જીત હશે સંધ્યા જી આભાર અમારી સાથે જોડા સ્વરૂપજી જે બીજેપી ના ઉમેદવાર છે જીતનો નો દાવો કરવામાં આવ્યો છે અને તેઓ આજે કારણ કે શનિવાર છે હનુમાન દાદાના દર્શન કરી અને ત્યારબાદ તેઓ જશે કાઉન્ટિંગ સેન્ટર પર પરંતુ વાત કરીએ વાવમાં તો વાવમાં કઈ રીતે કોના સમીકરણ ગોઠવાયેલા છે એ પણ વાત કરીએ વાવમાં કોંગ્રેસ પાસે હેટ્રિક નો મોકો છે કારણ કે બે વખત આ બેઠક પર ગેનીબેન જીત્યા છે અને તેઓ સાંસદ બન્યા અને ત્યારબાદ આ ખાલી થઈ કોંગ્રેસ પાસે પાસે મોકો છે 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 શું એ એ મળે કે 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 નહીં પછી ચૂકી જાય કારણ ભાજપ સાત વર્ષ બાદ ફરી જીતનો આ મોકો આવ્યો છે અને આ મોકો બીજેપી છોડવા નથી ઇચ્છતી કારણ કે પ્રચાર દરમિયાન પણ આપણે જોયું હતું કે આખું મંત્રીમંડળ ત્યાં પહોંચી ગયું હતું પ્રચાર માટે અને એ જ બતાવતું હતું કે બીજેપી માટે આ વખતની ચૂંટણી કેટલી મહત્વની છે દાયકા બાદ માવજી પટેલને એમએલએ બનવાનો મોકો મળ્યો છે કારણ કે બીજેપી તરફથી તેઓએ પોતાની પેરવી કરી હતી કે મને ટિકિટ આપો પરંતુ તેમને ટિકિટ ન મળી અને તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી સવાલ એ છે કે અપક્ષ ઉમેદવારી કોને ભારે પડી શકે છે તે આજે ખ્યાલ આવશે તો આ ત્રણ અલગ અલગ પોઈન્ટ છે અને એ પોઈન્ટના આધારે જ આજનો દિવસ રહેવાનો છે શનિવારનો દિવસ છે સ્વરૂપજીએ કીધું કે હનુમાન દાદાના આશીર્વાદ મળશે તેનો મતલબ એ છે કે ભાજપ પાસે સાત વર્ષ બાદ જીતનો આ મોકો છે જીતીને બતાવશે પણ કાઢવાની વાત કરી કે બીજેપી કાર્યાલયથી આ વરઘોડો નીકળવાનો છે વાંચતે ગાજતે હવે કોણ નીકળે છે ઘોડે કોણ ચઢે છે કારણ કે ગેની બેને પણ કીધું હતું કે મારે તો લૂણ ઉતારવાની છે તો એ જોવાનું રહેશે કે જીતનો જશ્ન આજે કોણ મનાવશે